బాప్రి అట్ల పదకొచ్చరా ના તાન તમને થોડાક દિવસ બાકી છે તમારી મદદ કરશો કચ્છ સાફ કરવામાં કઈ તો મદદ નહીં કરશે કેમ કે મેં ઘર નોકરાની છું શાંતાભાઈ ઓ શાંતાભાઈ छोड़ जो भी बोल रही हो हम पार्टी में तो जाएंगे ना हाँ चल अपने पार्टी में जाइसु Thank you.
अरे बाप रे आ शू होतो अरे आउ छु अरे काई ने बाहर पेलो रेड कलर में कोण उभो छे ओ ए माये सेंटा मुकावेलो छे अरे पण आ રીતે કોઈ વર્તન કરતું હોય એ તો ડિસ્કાઉન્ટ માટે મૂકવા પડે અરે એવું કોઈ કરવાનું હોય તું ક્રિશ્ચિયન છે એ તો દંડા શું છે દંડા માટે મૂકવા પડે અરે તો પણ કઈ નહીં એ વાત છોડ તું મોબાઈલ લેવા આવી છે ને હા હા જો આ બહુ મસ્ત મોબાઈલ છે બે કેમેરા વાળો છે હવે નવા ફીચર બતાવ ને નામાં આયરો છે વિવો નીકળ્યો છે હા મસ્ત છે આ હું આ લઈશ હા બોલ કેટલા પ્રાઇસ છે આના અરે 50% ડિસ્કાઉન્ટ માં લેતી છે ને લે ને અને હા પેલા શાંતા નું કઈક કર એ પછી વિચારા અરે તું એ વિચારે નહીં હમણાં જ કઈક કરું બધા કેવું ડરી જાય છે અને એ કેવું વર્તન કરે છે એ પછી વિચારા વિચારા તું જા જા પણ સાંજના રાતે પાર્ટી માં આવજે હા સારું તું ઘરે ગઈ હતી મને આંટીએ કીધું પાર્ટી છે હા હા બાય 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 पेन ड्राइव टाक ली जाती है डायरेक्ट से कोई नहीं पहले तो सोए तो भी संडा तो भी कहला मुझे तब तीन तीन बस कर ला બાપ રે કેટલું બધું કચરો છે અહીંયા તો મને મારા કપડાં બી નહીં મળશે મમ્મી ઓ મમ્મી ક્યાં છો મને મારો 1000 રૂપિયાનો કોટ જ નથી મળતો મને મારી ટી-શર્ટ બી નથી મળતી અને જો આ ક્રિસમસ ટ્રી કેવું પડી ગયું છે એને કોઈ સજાવતું બી નથી ક્રિસમસ ટ્રી વગર ક્રિસમસ કઈ રીતે થાય રહેવા દો હું જ સજાવી દઉં મમ્મી મમ્મી ક્યાં છો તમે મારા બૂટ અને પેન્ટ પણ નથી મળતા મમ્મી મમ્મી ક્યાં છો તમે ક્યાંનો શું કંકાશ લગાવી રાખેલો છે મમ્મી મને મારા કપડાં નથી મળતા તે દિવસે નવા લાવેલી ત્યારે તો તને કીધેલું કે જગ્યા પર મૂકી દે અને પેલી શાંતાબાઈ બી કઈ કામની નથી અહીંયા ધીરે ધીરે કરે છે તો તારે તો સીધી રીતે કરવું જોઈએ તું તો ને સારું મમ્મી અરે મેં શું કહું છું તમે બેસી જાઓ તમને કઈ ખબર ન પડે એ બોલવા નહીં દેતી કેવી છે અરે મારી અસ્ત્રી કા મૂકેલી છે મળતી નથી મારે કપડાં ઇસ્ત્રી કરવાના છે અને આ હું પોતાના કપડાં સાચવતા નથી અરે તું તારા કામમાં ધ્યાન આપ ને મારા કામમાં હું કરવા માથું મારતો છે મે થોડી માથું મારતો તું માથું મારતી તું માથું મારતો છે તું માથું મારે તું માથું મારતો છે તમે બે ઝઘડો ની તું આ રૂમ માં જઈને શોધ ને તું અહીંયા કપડા અસ્તવ્યસ્ત છે ને સીધા કર અહીંયા તારા કપડા હશે જો હારું પપ્પા હારું પપ્પા આજે ક્રિસમસ ની પાર્ટી છે ને આટલું બધું અસ્તવ્યસ્ત કરના તો ખબર નહીં પડતી સારું કરી દી ઓ મારી અસ્ત્રી મળી ગઈ ओ मारा कपड़ा भी मड़ी गया ओ मारा बूट भी मड़ अरे सांभळे छे बोलो मारो बेल्ट खोवाई गयो आखा घर में बतू के मारे ज करवानो लाओ तुमने नवो बेल्ट लई आपु चलो ओ
અરે આંટી આ શું છે નવી વેરાયટી છે લાગે છે ખાવ ખાવ બધા મીઠાઈ ખાવ અરે આંટી આ તો બહુ સરસ છે કઈ રીતે બનાવ્યું અરે ક્રિસમસ પર બહુ જ કામ કરવાનું હોય છે ઘર સાફ સફાઈ કરવાની પડે છે કેટલી બધી જાતની મીઠાઈઓ બનાવવી પડે છે ખરેખર ક્રિસમસ પર બહુ જ કામ હોય છે સાચી વાત છે આ ક્રિસમસ ટ્રી જો મેં સજાવ્યું ન હોત ને તો આ ક્રિસમસ જ ના ગણાત સાચી વાત છે મેં પણ મારા બૂટ અને પેન્ટ મળતા ન હતા જ્યારે આખું ઘર સાફ કરી ત્યારે મારા બૂટ અને પેન્ટ મળ્યા માર તો દુકાનની બહાર સેન્ટા ક્લોઝ મૂકવાના કારણે મારી દુકાનનો તો બહુ નફો થયો અરે હા અને માર પાર્ટી તેમાં સારા સારા ખાવાનું સારા સારા કપડાં અને ડ્રિંક્સ પણ વહી ના પાર્ટી મેં તો સબસે જ્યાદા મજા આતા હૈ અરે એવું ના હોય ક્રિસમસ માં તમે શું એવી વાતો કરો છો ક્રિસમસ એટલે ક્રિસમસ ટ્રી નથી સાન્તા ક્લોઝ નથી કે ઘરનું નવો ઘરની સાફ સફાઈ નવા કપડાં ખરીદવા એ ક્રિસમસ નથી તો શું છે અરે ક્રિસમસ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવ દેહ ધારણ કરીને આપણા માટે સ્વર્ગમાંથી પૃથ્વી પર જન્મ લીધો પણ આજે સવારે અમે તો ચર્ચમાં જઈને આવ્યા વચન સાંભળીને આવ્યા તો એનો અર્થ શું અરે એવું નથી ક્રિસમસ એટલે ક્રિસમસ ટ્રી ડેકોરેશન કરવી સાન્તા ક્લોઝ બનવું નવા કપડાની ખરીદી કરવી એ બધું નાતાલ નથી આજના સમયમાં લોકો ક્રિસમસ ટ્રી અને સાન્તા ક્લોઝ ને મહત્વ આપે છે બાઇબલમાં એનો ઉલ્લેખ જ નથી ઘણા લોકો એમ માને છે કે ખ્રિસ્તીઓ એટલે નાતાલમાં દારૂ પીએ પાર્ટી કરે જાત જાતનું ખાવાનું ખાય મોજશોખ કરે સાન્તા ક્લોઝ બનીને ફરે પણ એવું નથી આપણે આપણા હૃદયમાં ખ્રિસ્ત ઈસુને અપનાવવાનું છે અને આપણા દ્વારા લોકોને સુવાર્તા પ્રચાર કરવાની છે અને આપણે આપણા દ્વારા લોકોને સુવાર્તા પ્રચાર કરવાની છે આપણું જીવનની સાક્ષી આપણે આપવાની છે એ નાતાલ છે આપણા હૃદયમાં ખ્રિસ્તને લઈને ફરવાનું છે એ નાતાલ છે આપણા સારા કાર્યથી આપણે પ્રભુને હું પણ એક સમજતી હતી કે ક્રિસમસ ટ્રી એટલે નાતાલ પણ હવેથી હું ખ્રિસ્ત યીશુને જ માનીશ
હું પણ દુકાનની બહાર સેન્ટા ક્લોઝ મૂકવાને કારણે દુકાનનો નફો થાય પણ આજથી હું પ્રભુને માનીશ. હું પણ જતી હતી કે મને લાગતું હતું કે પાર્ટી કરવી, સારા સારા કપડાં પહેરવા, સારું સારું ખાવાનું ખાવું અને ડ્રિંક્સ કરવું, પણ તેવું નથી. મુજે ભી એસા હી લગતા થા પર તુને તો હમારે આંખે ખુલ દી. અભી હમ અબ સે યેશુ ખ્રિસ્ત કો હી માનેંગે. તું નાની છે પણ સાચી વાત કીધી. અમે હવે અમારા જીવનમાં પ્રભુને સ્થાન આપીશું, પ્રભુને પ્રાપ્ત કરીશું અને પ્રભુને ઊંચો લાવવાની કોશિશ કરીશું. ચાલો આ રીતે આપણે નાતાલની ઉજવણી કરીએ. Thank you.